नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती। हूँ छू सिद्धार्थ। क्या सौराष्ट्र दरिया किनारे टकरायू है वावाझोडू। अमरेली, दीव, गीर सोमनाथ में भारे पवन साथ वरसाद जोवा मळी रह्यो छे। सौराष्ट्र में वावाझोडा की भारे असर शुरू थई चुकी है। सौराष्ट्र चार जिल्लाओं में सौथी वधु असर है। 155 थी 185 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई रह्यो छे। कोडीनार, उनाना गामों में स्थिति वणसी छे। गामों में भारे पवन फूंकावानो शुरू थयो छे। काचा मकानों छापरा उड़ा होवानी जानकारी मळी रही छे। आ तमामनी वच्चे भारे पवन ने कारण जे रीते तंत्र तरफ थी पहला ज पगला लेवामां आव्या हता, नीचाणवाळा विस्तारोमां अने काचा मकानोमां रहेता लोकोने सुरक्षित जग्याए खसेडवामां आव्या छे, जे एक सकारात्मक पासू रह्युं छे। हालना समयनी अंदर दीवनी अंदर अनेक जग्याएथी ए दृश्यो जोवा मळ्या छे के ज्यां नुकसान थयुं छे। दीवमां लैंडफॉलनी शरूआत थई गई, गुजरातमां लैंडफॉलनी शरूआत थई गई। हजी पण अंदाजित 2-4 कलाक सुधी एनी असर जोवा मळशे। गीर सोमनाथ, अमरेली, भावनगर, जूनागढ़मां सौथी वधारे असर जोवा मळशे। रात्रे 1 वाग्या सुधी वावाझोडानी असर रहेशे। मुख्यमंत्रीए आ वात कही छे। कुल 4 कलाक सुधी वावाझोडानी असर जोवा मळी शके छे। अंदाजित 8:30-9:30 वच्चे लैंडफॉलनी शरूआत थई गई छे वावाझोडानी। महाराष्ट्र, केरल आ तमाम जग्याएथी ज्यां ज्यांथी वावाझोडुं पसार थयुं त्यां त्यां परिस्थिति वणसी। अनेक जग्याए पूरना दृश्यो जोवा मळ्या। मुंबई पाणी पाणी थई गयुं। हवे ગુજરાતને ચીરતું આ વાવાઝોડું બહારથી પસાર થશે તેવી આશા હતી, પરંતુ હવે ગુજરાતની મધ્યથી આ વાવાઝોડું જશે સૌરાષ્ટ્રના 4 મુખ્ય જિલ્લાઓ કે જ્યાં આગળ અસર જોવા મળશે। 11,000 આગરિયાઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। પવન સાથે લાબડિયામાં વરસાદ શરૂ થયો છે। પોશીનામાં રોડ પર પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। પોશીના તાલુકામાં વરસાદના સમાચાર મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં અસર શરૂ થઈ ગઈ છે। મોડી સાંજના દ્રશ્યો કે જ્યાં આગળ વરસાદને કારણે અનેક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, સાથે જ ભારે પવન પણ જોવા મળ્યો છે। 41 એનડીઆરએફની ટીમ અને અન્ય 3 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે। કુલ 10 એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। આરોગ્ય માટે 444, તાત્કાલિક પગલાં લેવા માટે 30 ટીમ તૈનાત કરવામાં આવી છે। વીજ પુરવઠા માટે પણ 661 ટીમ સમગ્ર રાજ્યમાં તૈનાત છે। વન વિભાગની 262, માર્ગ મકાન વિભાગની 242 ટીમ, 1,428 પાવર બેકઅપ અને 1,714 આઈસીયુની ટીમ બેકઅપમાં છે। 108 એમ્બ્યુલન્સની 607 ટીમ પણ તૈનાત છે। ઓક્સિજન માટે 38 ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવ્યા છે, કારણ કે કોરોનાની પરિસ્થિતિમાં જ્યારે વીજળીને અસર થાય છે તો હોસ્પિટલોની અંદર જે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ, તેઓને હાલાકીનો સામનો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે। પવન સાથે લાબડિયામાં, પોશીનામાં વરસાદના સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠામાં વાવાઝોડાની અસર, પોશીના તાલુકામાં પવન સાથે વરસાદ, પવન સાથે લાંબડિયા, પોશીનામાં વરસાદ, પોશીનામાં રોડ પર પાણી ભરાઈ ગયા છે। જેમ જેમ વાવાઝોડું આગળ વધતું જશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે। આવતીકાલ સાંજ અથવા તો રાત સુધીની અંદર આ વાવાઝોડું અમદાવાદ, મહેસાણા, પાલનપુર થઈને પસાર થતું જોવા મળશે અને રાજસ્થાન બોર્ડર સુધી પહોંચતા આ વાવાઝોડું તૂટી જશે, વિખરાઈ જશે, ડિઝોલ્વ થઈ જશે, જેની અસર રાજસ્થાન પર તેટલી જોવા નહીં મળે, પરંતુ ગુજરાતની અંદર ખાસ કરી સૌરાષ્ટ્રમાં એની અસર જોવા મળી રહી છે। અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પરમાર મેસેજ જોડે ગયા છે। ઈશાન, હાલમાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં થયો છે? સીધા ચોક્કસ છે, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાય છે। પહેલા તો પોશીના સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જમાયો હતો, પરંતુ અત્યારે હાલ તો હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। આ ઉપરાંત જે આજુબાજુના જે તાલુકા છે તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। આ ઉપરાંત જે ખેડૂતો જે અત્યારે ઉનાળો પાક વાવ્યો હતો તે પાકમાં પણ અત્યારે નુકસાન જવાની ભીતિ છે, તો અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ફૂલ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હજી સુધી તો કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, પણ ભારે પવન સાથે વરસાદ વરસીને લઈને વૃક્ષો જળાશય થવાના પણ સમાચાર હાલ તો મળી રહ્યા છે। જી સિદ્ધાર્થ, ઈશાન, સૌથી મહત્વની વાત એ છે કે મધ્ય ગુજરાતમાંથી આ વાવાઝોડું પસાર થઈને જવાનું છે અને વાવાઝોડાની અસર અનેક વિસ્તારોમાં છે, કઈ રીતે તંત્ર દ્વારા પ્રશાસન તરફથી પગલાં લેવામાં આવ્યા છે? સીધા ચોક્કસ છે, સાબરકાંઠા જિલ્લામાં તંત્ર પણ અત્યારે હાલ તો સજ્જ છે અને કોઈ પણ જગ્યાએ જો મોટી ઉનાળા સર્જાય તો એ માટે પણ તંત્ર સજ્જ કરી દેવામાં આવી છે। જે તાલુકા મથક જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી છે અથવા તો મામલતદાર કચેરી છે ત્યાંના તંત્રને પણ સજ્જ કરવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય ઘટના બને કે કોઈ મોટી ઉનાળા સર્જાય તો ત્યાં સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરવા, ગ્રામ પંચાયત લેવલ સુધી પણ જાણ કરવાની સૂચના આપી દેવાય છે। આ ઉપરાંત જે મોટી ઉનાળા સર્જાય
તો એ માટે પણ તંત્ર હાલ તો ખડે પગે છે સિદ્ધાર્થ સમગ્ર માહિતી માટે આભાર ઈશાંત તો હાલમાં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન પહેલેથી તૈયારીઓમાં છે અને દીવમાંથી જે વાવાઝોડું અસર કરી રહ્યું છે તેને લઈને હાલમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે કારણ કે આ વાવાઝોડું આવતીકાલ સવાર અથવા તો બપોર સુધીમાં આ તમામ વિસ્તારોમાંથી પણ પસાર થશે જેની અસર પહેલેથી જ હાલમાં વર્તાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અસર જોવા મળશે અમરેલીથી અપડેટ મળી રહી છે અમરેલીમાં ભારે પવન ફૂંકાયો છે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અમરેલી જિલ્લામાં વરસાદને લઈને અસર થશે તે મુખ્યમંત્રી બેઠકમાં ટૂંક સમય પહેલાં જ કહ્યું હતું હવામાન વિભાગ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમરેલી પણ એ જિલ્લો છે અમરેલી એ વિસ્તાર છે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ જોવા મળશે હાલના દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે દીવની અંદર જ્યારે લેન્ડફોલની શરૂઆત થઈ ત્યારે પવનની ગતિ 9:30 અંદાજિત 133 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી એ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલા ભારે પવન સાથે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અમરેલીમાં હજી વાવાઝોડાની આ પ્રાથમિક અસરો છે એની અસર આગળ જતા વધશે અંદાજિત 4 કલાક સુધી આ અસર રહેશે રાતના 1-2 વાગ્યા સુધી આ અસર રહેશે ને જે પળેપળની અપડેટ્સ છે તે ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવતા રહીશું સતત 48 કલાકનું લાઈવ કવરેજ અમે મહાકવરેજ કરવા જઈ રહ્યા છે તમામ ન્યૂઝ 18ના દર્શકો માટે કે જેઓને ખ્યાલ આવે કે ગુજરાતની અંદરથી જ્યારે આ વાવાઝોડું પસાર થઈ રહ્યું છે ક્યાંક એવી પરિસ્થિતિ છે અને તમામ લોકોને અમે પળેપળની અપડેટ્સ પહોંચાડતા રહીશું હાલમાં અમરેલીથી સમાચાર મળી રહ્યા છે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અમરેલી એ જિલ્લો જૂનાગઢ સહિતનો કે જ્યાં વધારે અસર જોવા મળશે તો 17 જિલ્લામાં એનડીઆરએફની ટીમને રાખવામાં આવી છે 41 એનડીઆરએફની ટીમ પહોંચી ચૂકી છે 3ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે 10 એસડીઆરએફની ટીમ તૈનાત છે 33 જિલ્લા જે રાજ્યના તેમાંથી 17 જિલ્લામાં અસર વાવાઝોડાની વધારે જોવા મળશે સૌથી વધુ 4 સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં જોવા મળશે અને આ તમામ માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે વીજ પુરવઠો ન ખોરવા જાય તે માટે પણ મુખ્યમંત્રીએ બેઠકમાં નિર્ણય કર્યો છે કે પાવર બેકઅપ રાખવામાં આવશે ખુદ મુખ્યમંત્રી પણ પળેપળની અપડેટ્સ મેળવી રહ્યા છે આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે દરિયાની અંદરનો જે કરંટ છે મોડી સાંજનો ત્યારબાદ રાત્રિ સમયનો કે કઈ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે જો કાચા મકાનોમાં લોકોને રહેવા દીધા હોત અથવા તો તેઓનું સ્થળાંતર ના કર્યું હોત તો જાનહાનિના પણ શક્યતાઓ હતી પરંતુ કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ પહેલાં જ વાત કરી લીધી હતી તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે મુંબઈમાં આજે જે પરિસ્થિતિ જોવા મળી હતી ઇન્ડિયા ગેટ પાસેની તે પણ ખૂબ જ ચિંતાજનક હતી અને ત્યારબાદ રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ આજે રાત્રે અથવા તો આવનાર 48 કલાક માટે નીચાણવાળા વિસ્તારોમાં ન જાય કાચા મકાનનો આશરો ન લે તે માટે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે રાજ્યની અંદર અંદાજિત 2 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે સુરક્ષિત જગ્યાએ આવતે વાવાઝોડું જે છે તે ગુજરાત દરિયા કિનારે ટકરાયું છે સૌથી મહત્વની વાત ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર આજની રાતની ગુજરાત માટે ભારી રહેશે મંગળવાર ગુજરાત માટે ભારી છે આજની રાત સૌથી ભારે રહેશે ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આ તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું અને સૌથી મહત્વની વાત એ છે કે મંગળવાર ગુજરાત માટે અતિ ભારે છે રાત અને દિવસ બંને કારણ કે આજે રાતની આ જે પરિસ્થિતિ છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દીવના દ્રશ્યો છે કે જ્યાં હોટલની અંદર જે લોકો રોકાયા હતા તેઓ આ વિડીયો શૂટ કર્યો છે કાચની જેટલી પણ પ્રોપર્ટી હતી જેટલી પણ વસ્તુઓ હતી તે તૂટી ગઈ છે ભારે પવન અને વરસાદ જોવા મળ્યો છે અને આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર આવતીકાલે અસર જોવા મળશે એવું નથી કે આ વાવાઝોડું ફક્ત સૌરાષ્ટ્ર સુધી સીમિત છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર ઘૂસતું મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ મહેસાણા અને પાટણ થઈ પસાર થશે પાલનપુરમાં પણ તેની અસર જોવા મળશે હાલમાં પણ ટૂંક સમય પહેલાં ન્યૂઝ 18 ગુજરાતી બતાવ્યું તે રીતે સાબરકાંઠામાં અત્યારથી જ કમોસમી વરસાદ અને ભારે પવન જોવા મળી રહ્યો છે પ્રશાસન તૈયારીમાં છે પરંતુ આજની રાત અને મંગળવાર સમગ્ર દિવસ ભારે છે ગુજરાત માટે એક તરફ કોરોના કાળની અંદર જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેઓને પાવરની અડચણ ના આવે તે માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે વિભુ આપણી પાસેથી જાણવા માંગીશું હાલમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે પોરબંદરની અંદર લેન્ડફોલ જે છે તે વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સી
સિદ્ધાર્થ, પોરબંદરની સ્થિતિની વાત કરું તો અત્યારે પોરબંદરમાં તો જો કે સામાન્ય પવન છે અને જે કરંટ છે તે થોડો દરિયામાં જોવા મળી રહ્યો છે, પરંતુ જે મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે હવે જે લેન્ડફોલની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને આગામી બે લેન્ડફોલ થઈ ગયા બાદ પણ બે કલાક સતત પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે જે લેન્ડફોલની પ્રક્રિયા છે તે 8 વાગ્યાની આસપાસ શરૂ થઈ ગઈ હતી અને જે હવે અત્યારે લોકેશન જે આવી રહ્યું છે તે ઉના અને તેના આસપાસના વિસ્તારોમાં વાવાઝોડું છે તે લેન્ડ કરશે અને ત્યારબાદ પણ વાવાઝોડાની અસર છે તે ગુજરાત ઉપર જોવા મળશે. એટલે કે એક પ્રોસેસ હોય છે કે લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોન, વેરી સિવિયર સાયક્લોન, જે અત્યારે વેરી સિવિયર સાયક્લોન છે ત્યારે વેરી સાયક્લોન સિવિયર છે વાવાઝોડું છે તે ગુજરાત ઉપર લેન્ડફોલ કરશે અને ત્યારબાદની જે પ્રોસેસ હોય છે તે સિવિયર સાયક્લોન રહેશે, ત્યારબાદ સાયક્લોન થશે, ફરી એક વખત ડીપ ડિપ્રેશન થશે, વેલમાર્ક લો પ્રેશર થશે અને ત્યારબાદ લો પ્રેશર થશે. એટલે કે આ પ્રોસેસમાંથી ગુજરાત ઉપરથી જે પસાર થશે તેના કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિભુ, સૌથી મહત્વની વાત એ છે કે જે મુખ્યમંત્રી પણ બેઠક કરી હતી તેમાં તેઓએ કહ્યું હતું કે 4 કલાક સુધી તૈયાર રહેવું પડશે, ના ફક્ત 4 કલાક પરંતુ સમગ્ર આજની રાત અને આવતીકાલનો દિવસ ગુજરાત માટે ભારે છે. આ મધ્ય ગુજરાતને પણ અસર કરશે, ઉત્તર ગુજરાતને પણ કેવી રીતે અસર કરશે? સિદ્ધાર્થ, જે ઉનાની આસપાસનો લેન્ડફોલનો વિસ્તાર છે એટલે કે 4 કલાક મહત્વની એટલા માટે કે લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે 2 કલાકથી વધારે ચાલતી હોય છે અને લેન્ડફોલ થઈ ગયા બાદ પણ કન્ટિન્યુ 2 કલાક છે તે પવનની ગતિ છે તે ખૂબ તેજ રહેતી હોય છે. એટલે કે 4 કલાક છે તે ખૂબ મહત્વની છે. ત્યારબાદ ઉનાથી જે આસપાસનો જે વિસ્તાર છે ત્યાંથી આખું વાવાઝોડું છે તે પસાર થવાનું છે. એટલે કે ગુજરાતના જે વિસ્તારો ઉપરથી પસાર થશે તે તમામ વિસ્તારો ઉપર ઇફેક્ટ કરશે. કે વરસાદની આગાહી જે અનુમાન છે કે ભારે પવન સાથે વરસાદ થશે. એટલે કે હજુ કાલનો દિવસ પણ ખૂબ જ સંકટભર્યો રહેશે. જો કે એક વખત લેન્ડફોલ થશે ત્યારે તેની જે સ્પીડ નક્કી કરવામાં આવી હતી કે 165 કિલોમીટરની ઝડપે ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં કરંટ જોવા મળશે. એટલે કે જેમ જેમ ગુજરાતના જે ઉના આસપાસ વાવાઝોડું પહોંચશે તેની અસર છે તે સમગ્ર દરિયા કિનારા ઉપર જોવા મળશે. જી વિભુ, આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં પોરબંદરમાં થોડી ઘણી રીતે પવનમાં જે ઝડપ છે તેમાં વધારો થઈ રહ્યો છે. ઉના જ્યાં આગળ સૌથી વધારે અસરની શરૂઆત થઈ ગઈ છે. દીવ 9:30 વાગે રાત્રે 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન નોંધાયો હતો. હાલના પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં આગળ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, તેમાંનું આ પોરબંદર કે જ્યાં પણ સતત દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે. પરંતુ એ 4 કલાકનો સમય સૌરાષ્ટ્ર માટે ભારે છે. 1 વાગ્યા સુધી અંદાજિત આ અસર જોવા મળશે. અનેક એવા વિસ્તારો રાજ્યની કે જ્યાં આગળ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ન ફક્ત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અમદાવાદમાં પણ આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ. હજી પણ અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. તો પોરબંદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસન પહેલેથી ખડે પગે હતું. અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ખબરો મળી રહી છે સમગ્ર રાજ્યમાંથી, પરંતુ ત્યાં પણ પ્રશાસન પહોંચી રહ્યું છે. લોકોને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું. વિરમબાદ આપનું સ્વાગત છે. તાવતેની અસર ગુજરાતની અંદર શરૂ થઈ ચૂકી છે. અંદાજિત 8:40 નો એ સમય કે જ્યારે લેન્ડફોલની શરૂઆત થઈ છે તાવતે વાવાઝોડાને લઈને, અને સૌથી મહત્વની વાત જે હાલમાં જાણવા મળી રહી છે તે પ્રમાણે ઉનામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પવનની ગતિમાં વધારો થઈ ગયો છે. 4 જિલ્લામાં સૌથી વધુ અસર થશે, તેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એ મહત્વના 4 જિલ્લાઓ. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, હાલમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? દીવથી વાવાઝોડું ધીમે ધીમે આગળ આવી રહ્યું છે. દીવમાં 9:30 નો એ સમય હતો, 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાયો હતો. સિદ્ધાર્થ, ચોક્કસ માની શકાય કે જે રીતે સમુદ્રી વિસ્તારના જે ગામો છે જે તેની અંદર સૌથી વધુ ઇફેક્ટ અહીં જોવા મળવાની છે, તેમાં દીવ, ઉના, જાફરાબાદ, રાજુલા પંથક અને સાથે જ વેરાવળ પંથક છે. આ 5 મુખ્ય જે દરિયાઈ વિસ્તાર છે તેની અંદર સૌથી મોટી અસર અહીં જોવા મળી રહી છે. પરંતુ હું આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ. વેરાવળ સિટી અને જૂની ટીમ પહોંચી છે વેરાવળ. આપ જોઈ શકો છો પવનની ગતિ છે સીધા તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમ
વાવાઝોડું નજીક આવી રહ્યું છે અને તેની અસર અહીં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે જે પણ સિટીના પિલ્લર છે અથવા સિટીની અંદર જે પણ જે લાઇટ પોલ મૂકવામાં આવેલા છે તે લાઇટ પોલ પણ અહીં પોતાની જે મૂવમેન્ટ છે તે થઈ રહી છે, કારણ કે સતત પવનની ગતિમાં છે અહીં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એ પણ છે કે સતત પોલીસ તરફથી પણ અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ ઘરની બહાર ન જાય, તમામ લોકોને પોતાના ઘરની અંદર રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે આખી જે પવનની ગતિ છે તે જોવા મળી રહી છે, સાથે જ અહીંના જે ટ્રી છે, જે ઝાડવાઓ છે, જે વૃક્ષો છે એ સતત તે પવનને કારણે જે પવનની ગતિ છે તે પડવાની અહીં શક્યતાઓ જોવા મળી છે. જે અપડેટ મળી રહ્યું છે તેમાં મને રહ્યું છે કે ગીર સોમનાથની અંદર સૌથી વધુ જે નારેલી હોય છે, જે નારેલના ઝાડ હોય છે તે વધુ ધરાશય થવાના સમાચારો મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે મૂવમેન્ટ દેખાઈ રહી છે અને મનાઈ રહ્યું છે કે કલાકોની અંદર આ જે વાવાઝોડું જે છે તે જે દીવ અને દીવની આસપાસના જે વિસ્તારો છે તેની અંદર સૌથી મોટી અસર અહીં જોવા મળશે. અને પહેલી વખત એવું બનશે કે કોઈ વાવાઝોડું છે તે ગુજરાતમાં અહીં ક્રોસ થઈ રહ્યું છે. હર હંમેશા માટે એવું બનતું હોય છે કે જ્યારે પણ સાયક્લોન આવતું હોય છે ત્યારે તે અરબી સમુદ્રમાંથી ડાયવર્ટ થઈને તે ઓમાન તરફ ફંટાતું હોય છે, પરંતુ હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે ગુજરાતની અંદર અનેક વર્ષો બાદ જોવા મળી રહી છે. વેરાવળની વાત કરું તો વેરાવળમાં 25 વર્ષ બાદ પહેલી વખત જે કહી શકાય કે 10+2 જે સિગ્નલ છે તે મૂકવામાં આવ્યું છે. તે સૌથી વધુ ભયાનક સિગ્નલ એ માનવામાં આવતું છે, તે સિગ્નલ અહીં મૂકવામાં આવ્યું છે. કારણ કે તમામ જે માછીમારોને પણ સૂચના આપી છે કે તે માછીમારી તે લોકો ન કરે તે પ્રકારની પણ વ્યવસ્થા કરાઈ છે. અને સતત જે પોલીસ છે આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહી છે, લોકોને બહાર ન જાય તેના માટે પણ તેઓ સૂચના કરી રહી છે. અને જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેને સ્થળાંતર કરી રહી છે. આ વખતેનું જે વાવાઝોડું છે એમાં ખાસ કરીને જે રાત્રિના સમયમાં આવી રહ્યું છે તે ઘણી બધું નુકસાન છે તે અહીં જોવા મળશે. એમ ખાસ કરીને જે ઉનાનો જે વિસ્તાર છે સિદ્ધાર્થ, ઉના અને જે આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારની અંદર સૌથી વધુ અસર છે તે અહીં જોવા મળી રહી છે. રાજુલાનો જે વિસ્તાર છે, જાફરાબાદનો જે વિસ્તાર છે તેમાં સૌથી વધુ ઇફેક્ટ છે તે વાવાઝોડાની અહીં જોવા મળી રહી છે. પરંતુ તેની સાઇડ ઇફેક્ટ વેરાવળ હોય કે પોરબંદર છે, માંગરોળ છે, એ તમામ જે વિસ્તાર છે તેમાં પણ જોવા મળી છે. ચોરવાડની અંદર પણ એક જે સમાચાર હમણાં મળ્યા છે તે પ્રમાણે ચોરવાડની અંદર જે ટ્રી છે ધરાશય થયું હતું, ટ્રી છે ધરાશય થયા જ જે મકાન હતું તે મકાનના વચલા ભાગમાં જે પડ્યું હતું. આપ જોઈ શકો છો કે કઈ રીતે પવનની ગતિ હશે તે, જેથી જેની તીવ્રતા કેટલી હશે કે જે કોઈ ટ્રી ધરાશય થાય છે પરંતુ તે સાથે જે મકાન ઉપર પડે છે તો મકાનને વચ્ચેના ભાગમાં તેની ક્રોસ કરી જાય છે તે પ્રકારની તીવ્રતા સાથે પવન પણ જોવા મળી રહ્યો છે. અને એ જ રીતે ઉનામાં પણ જે એક જે કહી શકાય કે જે મોબાઈલ ટાવર હતો તે મોબાઈલ ટાવર પણ ધરાશય થઈ ગયો હતો. તો અનેક જે વિસ્તાર છે, રાજુલા વિસ્તાર છે, ઉના વિસ્તાર છે, તે નાના ટાઉન વિસ્તાર માનવામાં આવે છે સીધા, તે વિસ્તારમાં પણ જે ટ્રી ધરાશય થવાની ઘટનાઓ સામે આવી છે. જી પ્રણવ, આપ અમારી જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ અપડેટ્સ પણ અમે મેળવતા રહીશું. જામનગરથી પણ અપડેટ મળી રહી છે, જામનગરની અંદર પણ આની અસર જોવા મળશે. વાવાઝોડાની અસરના પગલે પડેપણની અપડેટ્સ અમે તમામ જિલ્લાઓથી દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જામનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ કારસેર અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, શું અપડેટ છે હાલમાં આપની પાસે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે તૌકતે વાવાઝોડું છે તે તૌકતે વાવાઝોડાને પગલે ખાસ કરીને જે તૌકતે વાવાઝોડું છે તે આવવાનું છે તેની સંભાવનાને પગલે હાલ જે જામનગરમાં જે વાવાઝોડાની અસર છે તે વર્તાઈ રહી છે. ખાસ કરીને પવન છે એ પણ ફૂંકાઈ રહ્યો છે. તો બીજી તરફ જે પ્રકારની વરસાદ અને પવન આવવાની જે આગાહી છે, આગાહીના પગલે જ અગમચેતીના ભાગરૂપે તમામ જે ફાયર સ્ટેશનો છે ત્યાં ટીમો છે તૈયાર કરી દેવાઈ છે. સીધા જ ફાયર સ્ટેશનના દ્રશ્યો દેખાવા માંગી છે. હાલ પણ ફાયર સ્ટેશન છે ત્યાં મેયર, ચેરમેન સહિતના જે પદાધિકારીઓ છે એ પણ આવી ચૂક્યા છે. જે પ્રકારની વાત કરવામાં આવે, પડેપણની જે માહિતી છે એ ન્યૂઝ 18નું જે મેગા કવરેજ છે અહીં પણ ફાયર વિભાગમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં હાલ જે પ્રકારે અહીં લોકો છે એ ન્યૂઝ 18 પડેપણના જે અપડેટ છે મેળવી રહ્યા છે. ખાસ કરીને અહીં ફાયર વિભાગમાં જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, પરિસ્થિતિના સીધા દ્રશ્યો હું દેખાઈ રહ્યો છું. અહીં જે પ્રકારે મેયર પણ છે, મેયર સાથે સીધી વાત કરીશું. મેયર, આપ કંટ્રોલ રૂમમાં આવીને અત્યારે બેઠા છો, જે પ્રકારનું વાવાઝોડું આવવાનું છે અને વાવાઝોડાને પગલે કઈ અત્યારે વ્યવસ્થા છે, શું નિરીક્ષણ કર્યું આપે? ફ્લડ કંટ્રોલમાંથી કઈ રીતે કામગીરી થાય છે એ જાણવાની કોશિશ કરી, એ સમીક્ષા કરી છું. ખરેખર તંત્ર તો ખૂબ સારું કામ કરે છે, પણ એમનો ઉત્સાહ વધારવા અને સાથે સાથે જામનગરની સ્થિતિ ઉપર સીધી નજર રહી શકે એના માટે થઈને અમે આજે આખી રાત અહીં કંટ્રોલ રૂમમાં જ રહેવાના છીએ.
ખાસ કરીને વાત કરવામાં આવે જે પ્રકારે વાવાઝોડું આવવાનું છે, કેટલાય લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, ફાયર રૂમમાં આપ આવીને બેઠા છો, જે પ્રકારે ફાયરમાં પણ કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ શહેરમાં અગાઉથી જે પ્રકારે બોર્ડ ઉતારવામાં આવ્યા છે, જળવાઓ પણ કાપવામાં આવ્યા છે, ટ્રિમિંગ કરવામાં આવ્યું છે, અત્યારે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા? ફાયર વિભાગ દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. જ્યાં જ્યાં લોકોના કાચા મકાનો હતા અથવા પાણી ભરવાની સમસ્યા થઈ શકે છે અથવા પતરાવાળા મકાનમાં રહે છે, દરેકને શાળા નગર પ્રાથમિકની શાળાઓમાં એમને ઉતારો આપવામાં આવ્યો છે. તેમના માટેની બધી જ વ્યવસ્થા, સુવા જમવાની, ફૂડ પેકેટની, પાણીની વ્યવસ્થા ત્યાં સાંજથી જ કરી દેવામાં આવી છે. સાથે સાથે પાર્ટીના દરેક કોર્પોરેટરોનો બપોરે અમે 2 વાગે ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને પાર્ટીના દરેક કોર્પોરેટરોને અને સંગઠનના લોકોને પણ લોકોની વચ્ચે ધારણ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને એમનું એ લોકોનું સીધું કનેક્શન જે તે વોર્ડ વાઇઝ જે નોડલ ઓફિસરો મૂક્યા છે અને એનું અમારી સાથે સીધું કનેક્શન રહેશે. જે પ્રકારે વાત કરી સિદ્ધાર્થ, અહીં અન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે. ચેરમેન, આપ પણ આવીને બેઠા છો, અત્યારે કેવી વ્યવસ્થા છે અને લોકોને શું અપીલ કરશો ખાસ? વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ કરવાનું થતું હોય બધી આયોજનબદ્ધ રીતે આપણા તંત્રએ કામગીરી કરેલી છે. અને અપીલની વાત કરીએ તો માત્ર જનતાને એટલી જ અપીલ કરશું કે હજી કોઈ પરિસ્થિતિ જામનગરમાં ખરાબ હોય એવું દેખાતું નથી, પણ એવું માનીને બહારે ફરવા ન નીકળે, બહારે ન નીકળે કે આ પરિસ્થિતિ આમ જ રહેવાની છે. પરિસ્થિતિ ગમે ત્યારે પલટાઈ શકે છે, આપણી સાથે પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. તો આપણે સૌ આપણા ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ અને સુરક્ષિત સ્થાન ઉપર રહીએ. અગર જો આપણું સ્થાન સુરક્ષિત નથી તો આપણે કોઈપણ સગા સંબંધી, સમાજવાળી, આપણી ઓપન કરેલી અત્યારની નગર પ્રાથમિકની સ્કૂલો, આ બધી જગ્યાએ આપણે આપણું રહેઠાણ મેળવી શકીએ છીએ. ફૂડ પેકેટ અત્યારે પહોંચાડવામાં આવ્યા છે, અત્યારે પણ ખીચડી બનાવીને અમુક જગ્યાએ પહોંચાડવામાં કોર્પોરેશન દ્વારા આવી રહી છે અને સવાર માટે પણ લગભગ 6000થી વધુ ફૂડ પેકેટની તૈયારીઓ રાતભરમાં કરી અને સવારે પણ પહોંચાડવામાં આવશે. એટલે સંપૂર્ણપણે તંત્ર તૈયાર છે, પણ આકસ્મિક તકલીફ સામે પહોંચવું એ તંત્રના હાથમાં પણ નથી હોતું, એટલે આપણે પણ આપણી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. સિદ્ધાર્થ, બિલકુલ, જે પ્રકારે ચેરમેને વાત કરી કે હાલ પણ જામનગરમાં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં તમામ પ્રકારની જે પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તંત્ર છે તે સજ્જ છે. ખાસ કરીને વાત કરવામાં આવે છે ફાયર વિભાગ દ્વારા પણ જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, ફાયરનો જે કંટ્રોલ રૂમ છે આ કંટ્રોલ રૂમમાં પણ જે વ્યવસ્થા છે, અહીં મેયર ચેરમેન સહિતના જે અધિકારીઓ પણ આવી ગયા છે, ખાસ કરીને ફાયર વિભાગની ટુકડીઓ છે એ પણ તેનાત છે, ત્યારે ફાયર વિભાગના જે ઓફિસર છે એમની સાથે સીધી વાત કરીશું. ખાસ કરીને મેયર ચેરમેન પણ ફાયર કંટ્રોલ રૂમમાં આવીને આપની હોસલો વધારવા બેઠા છે અને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા નિરીક્ષણ કર્યું છે. અત્યારે કેવી પરિસ્થિતિ અને પરિસ્થિતિને લઈને અત્યારે ધીમો ધીમો ફોન પર ફૂંકાઈ રહ્યો છે, ખાસ કરીને વાવાઝોડું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે? ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે અને વધારે કોઈ મેન પાવરની જરૂર પડે તો SSB, આર્મી અને નેવીના જવાનોને પણ સાથે રાખી અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ અમે ફાયર સર્વિસને રાખેલ છે અને બોટની પણ વ્યવસ્થા કરેલ છે અને અલગ અલગ ટ્રી કટર જે ઝાડ પડી ગયા હોય, રસ્તો બ્લોક થઈ ગયા તો એના માટે પણ ઝાડ કાપવાના મશીન સાથે અલગ અલગ ટીમો બનાવી અને સજ્જ કરેલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે પ્રકારે ફ્લડ આવી શકે છે, વરસાદ પણ આવી શકે છે, તો વરસાદમાં બચાવ કાર્ય કેવી રીતે કરવા? કારણ કે અગાઉ પણ અહીં જામનગર જિલ્લામાં સૌથી વધુ 10-12 ઇંચ જેટલા અગાઉ વરસાદની સિઝનમાં વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે ટાઉટે નામનું જે વાવાઝોડું આવી રહ્યું છે, સાયક્લોન આવી રહ્યું છે, ગુજરાતના દરિયા કિનારે વધુ ઇફેક્ટ કરવાનું છે, ત્યારે જામનગરમાં પણ દરિયા કિનારો ખૂબ જ નજીક છે, એટલે અહીંયા જે પરિસ્થિતિનું નિર્માણ થાય, ખાસ કરીને જોડિયા પણ જે કચ્છથી નજીક આવેલું છે ત્યાં પણ ફ્લડ થઈ શકે છે એવી પરિસ્થિતિમાં કેવી રીતના કામગીરી કરવામાં આવશે અને આવી પરિસ્થિતિ માટે શું શું તૈયારી સાથે ફાયર વિભાગ સજ્જ છે? ફાયર શાખાએ જે 6 ટીમો બનાવેલી છે એમાં રેસ્ક્યુ બોટ પણ સમાવેશ છે અને એની અંદર અલગ અલગ ટીમોને બાટી દેવામાં આવી છે, જેથી કરીને ફ્લડ કે કોઈ પાણીનો ભરાવો થઈ જાય અથવા તો વધુ પાણી આવી જાય તો એના માટે બોટ સાથે અને તમામ ટીમોને સજ્જ કરી અને કમ્પ્લીટ સૂચનાઓ આપેલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તમામ ટીમો તો સજ્જ કરી લેવામાં છે, પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ જે પ્રકારની વ્યવસ્થા થાય કે જે પ્રકારનું ફ્લડ આવી શકે છે, વાવાઝોડું અસર થાય છે, તો આ અસરમાં ખાસ કરીને તેમાં કેવી કાર્યવાહી કરવાની હોય છે? ખાસ કરીને સેનાની પણ મદદ લેવાતી હોય છે. આજે જામનગરની વાત કરીએ તો જામનગરમાં NDRFની 4 ટુકડીઓ અલગ અલગ બનાવીને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત
ઇન્ડિયન નેવી આર્મી અને એરફોર્સના જવાનોની પણ જે અધિકારીઓ છે એમની આજે મિટિંગ મળી હતી, આપ પણ એમાં સામેલ હતા. કેવી કેવી ચર્ચાઓ થઈ અને મિટિંગમાં શું ડિસ્કશન કરવામાં આવ્યું હતું? તમામ જિલ્લાઓમાં જ્યાં વધુ પડતો જે વાવાઝોડાની અસર થાય તો એના માટે એનડીઆરએફની ટીમ, એસએસબીની ટીમ, આર્મીની ટીમ અને તમામને બોટ. જી કિંજલ, તો હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જામનગરની અંદર પ્રશાસન તરફથી પૂરા પગલાં લેવામાં આવ્યા છે. જામનગરની અંદર આટલી અસર નથી જોવા મળી રહી. આ દ્રશ્યો અમે આપને દીવના બતાવી રહ્યા હતા કે જ્યાં આગળ 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હોટલની અંદર નુકસાનના દ્રશ્યો, બીજી તરફ દરિયાની અંદર કરંટ સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયા કિનારા પર જોવા મળી રહ્યો છે. હાલ રોકાઈશું એક વિરામમાંથી, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.